सदानन्दम्भोदि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुलम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपपरवा श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नार वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिर पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहे चिन्त्य ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः શ્રી હરિ કૃષ્ણાય નમો નમ ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિ કૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની જય બધા ભક્તોને થી જય સ્વામીનારાયણ વાલા ભક્તો સદ્ગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રમ સાગરના ગ્રંથ એના માધ્યમે સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીના ઉત્તમ રાજાના સંવાદથી બાલ શર્માજી જે ભક્તિ દેવીને પતિવ્રતા સ્ત્રીઓના ધર્મ વિશેની વાત કરી રહ્યા છે તરંગ બાવીસની અંદર બાલ શર્માજીએ ભક્તિ દેવીના હિતના ઘણા બધા ઉપદેશ વચનો કીધા પૂર પહેલું तरङ्ग तेविश भक्ति प्रति औ री सति के ही जो बाल शर्मा काहन लगे विविध भाति के सोय बाल शर्मा का लगे विविध भाति के सोय સતી સરલ અતિ ચિત પતિ સંગ વરતે પતિ જબ જ બોલાવહી ઘર કજ તજે છી પતિ જબ જબ બોલાવ ઘર કજ તજે છી બરમાય સતીના વિવિધ પ્રકારના ધર્મ મનમાં વિચાર્યા અને પછી ભક્તિના પ્રત્યે કહેવા લાગ્યા મોટા પુરુષો વિચારે છે પછી બોલે છે કહેતા આપ્ત પુરુષો હંમેશા વિચારીને બોલતા હોય છે ભગવાનના મહાન પુરુષો અને સજ્જન પુરુષો હંમેશા વિચારીને બોલતા હોય છે અજ્ઞાની જીવ જે આવે જેમ ભાવે એમ બોલતો હોય છે બાલ શર્માજી જ્ઞાની છે શાસ્ત્રોના જાણકાર છે છતાંય પણ ભક્તિ દેવીને જ્યારે ઉપદેશ કરવા બેઠા છે ત્યારે વિચારીને બોલે છે એમ સ્વામી લખે છે અત્યંત સરળ ચિત્તવાળી સતીએ પોતાના પતિ આગળ દીન થઈને રહેવું દેવી કેટલા ગુનિયલ હશે કે બાલ શર્માજીને હજુ તો લગ્ન થયા અને તરત આટલો ઉપદેશ આપી શકે છે આજે કોઈ સાંભળી શકે આટલો ઉપદેશ ભક્તિદેવી એ ગુનિયલ છે ગુણોના નિધિ છે માટે એ સાંભળી શકે છે વડીલો પ્રત્યે આદર ભાવ છે એટલે સાંભળી શકે છે નહીં તો આજની હોય તો એમ કે હજુ તો પગ માંડ્યા નથી ત્યાં ક્યાં આટલો ઉપદેશ દેવા બેઠા હજુ એક દિવસ તો જવા દો પણ ભક્તિદેવી એવા નથી અત્યંત સરળ ચિતવાળી સતીએ પોતાના પતિ આગળ દીન થઈને રહેવું પતિ જ્યારે જ્યારે બોલાવે ત્યારે સતીએ તુરંત ઘરનું બીજું કામ તજી દેવું પતિ માત્ર રાજી થવાના છે મેં કીધું ને પતિ માત્ર રાજી થશે અને હરકભર પતિની પાસે આવવું હાથ જોડીને નમ્ર ભાવે બોલવું કે આપની દાસી હું હાજર છું હવે આપ આજ્ઞા આપો તે હું કરું આજ તો આ સાંભળવાનું જ રહ્યું ને તમારે તમને આજે તમારે હાજર થવું પડે કે આ હું તમારો દાસ છું બોલો પણ હશે શાસ્ત્રમાં ધર્મો લખ્યા છે મેં પહેલાં જ કીધું તું વિવેકથી ગ્રહણ કરવું બધું હળવેક રહીને મુખથી આવું બોલવું પછી બીજી વાત કેવી આમ જે વર્તે તે પતિવ્રતા નારી કહેવાય તે સિવાયનું પતિવ્રતા પણ ખંડિત થયું ગણાય વિવેકથી બોલવું કહેવાનો અર્થ કે પતિએ પત્ની સાથે અને પત્નીએ પતિ સાથે બંને વિવેકથી બોલવું બાલ શર્માજી ફક્ત સતી ગીતાની વાત કરે છે સતી સ્ત્રીઓ માટે વાત કરે છે પરંતુ આપણે એમાંથી એ પણ સમજતા જઈએ છીએ કે વિવેક ફક્ત કાંઈ સ્ત્રી ભક્તને નથી રાખવાનો પુરુષને પણ રાખવાનો છે કારણ કે સ્ત્રી અને પુરુષ વચ્ચે બોલાતો અવિવેક એની એકાબીજા સાથે બોલાતી કર્કશવાની એની અસર છોકરા અને છોકરીઓ ઘરમાં જે નાની હોય એની ઉપર થતી હોય છે માટે ખૂબ આદરથી વિવેકથી એકાબીજા સાથે બોલવું પતિ સ્ત્રીએ પોતાના પતિ આગળ આવી રીતે બોલવું પતિ જે કામ કહે તેને સતી નારીએ રાજી થઈને કરવું અને ક્યારેય વગર કહે પણ પતિનો બધો અભિપ્રાય સમજી લેવો પછી તે વખતે પોતાના મનમાં અતિશય સ્નેહ રાખીને પોતાના પતિને જે ચીજવસ્તુ જોઈતી હોય એ બધી તુરંત અત્યંત આદરથી લાવી આપવી पतिव्रता जो पति कहे कामा सो करे प्रसन्न होई वामा बिन कहे बाव पति केरा कहे बाव પતિ પતિકેરા જી લેવ વેરા પતિવ્રતા જો પતિ કહે કહેકાજો જો વસ્તુ જો એ સો દેવે શીગ્રહી તબહી आदरशे आपे अतिते हा यादर शे आपे अतिते हा, हा निजमानमे मदरी सनेहाजमानमे मदरी सनेहा जो जस्तु जो जोये जबहि પોતાના પતિને જ્યારે જે વસ્તુ જોઈએ ને એનો અભિપ્રાય સમજીને ઈશારાથી આપવી એનો અભિપ્રાય જાણી લેવો સમજી લેવો એમ અહીં કહે છે પતિએ જમ્યા પછી જે અન્ન વધ્યું હોય તેને અત્યંત પ્રેમથી જમવા લેવું વધે તો જ જમવું પતિએ જમ્યા પછી જો અન્ન વધ્યું હોય તે પ્રેમથી લેવું અને અન્ન ફળ આદિ જે કાંઈ ખાવાની ચીજ હોય એને વંદન કરીને જમવામાં લેવું અન્ન એ ભગવાનનું સ્વરૂપ છે બ્રહ્મનું સ્વરૂપ છે માટે એને વંદન કરવા એ ભગવાનનું સ્વરૂપ છે બ્રહ્મનું સ્વરૂપ છે એટલે એને વંદન કરવા ફળાદિક લઈએ તો એને પણ વંદન કરવા આપણે ભગવાનને ધરાવીને પ્રસાદી લવી લઈએ તો પણ એને વંદન કરવા મનોમન કારણ કે એ પ્રાણ છે એ પ્રાણ છે તો આપણે ભક્તિ કરીએ છીએ પતિવતા સ્ત્રીને આ ધર્મ એ બાલ શર્માજી કહે છે પોતાના પતિને જમાડીને જમવું એનું ઉચ્છિષ્ટ જેટલું વધ્યું હોય એમાંથી જમવું હવે પતિ એવો જોઈએ ને પાછો ઉદાર કે કંઈક રાખે હે ઘણીક વખત આપણને કોઈ જમાડવાવાળા હોય હેતવાળા કોક સેવક ધર્મ બજાવતા હોય કોઈ સંતો ભક્તોને આપણને જમાડતા હોય તો આપણે જોવું પડે કે પાછળ હવે એમની માટે છે કે નહીં ઘણાને ખબર જ ના પડે કે પાછળ છે કે નહીં કેમ કેટલા બાકી છે શું હશે કાંઈ ખબર ના હોય એટલે પતિએ પાછું ધ્યાન રાખવું કાંઈક સારું બનાવ્યું હોય પત્નીને એમ થાય કે પતિદેવને બહુ ભાવે છે આપણા ઘરમાં તો આજે જ બન્યું છે આવી એ કદાચ એના ભાવથી રાખે અને આપણને જમાડે પણ તમારે બધાને ધ્યાન રાખવું પડે કે એને પાછળ જમવા માટે છે કે નહીં ઘણા ઘરોની અંદર એવી પતિવ્રતા સ્ત્રીઓ હોય છે કે જે પોતે ભારતની અંદર આ બધા દર્શન થાય અહીં તો તમારે ટાઢી શીરી ચાલતી હોય કે બે દિવસનું વાસી કદાચ હોય ને તો પોતે જમે પણ જે સારું ભોજન હોય ગરમ હોય એ પોતાના પતિને પોતાના ઘરના વડીલોને પોતાના ઘરની અંદર રહેલા બાળકોને જમાડતા હોય એ પતિવ્રતા છે એ સતીનો ધર્મ છે એ પાળે છે પણ આજુબાજુવાળાએ ધ્યાન રાખવું જોઈએ આમાં આટલું બધું સતીને પાળવાનું કહે તો આના ધર્મો પડાવવાળોને જે આદર ભાવ ભોગવતો હોય આટલો એની જવાબદારી કેટલી થાય એને પણ સામે ધ્યાન રાખવું પડે અને કોક પતિવ્રતા બનાવટી પણ હોય એક પતિને એની ઘરવાળી કે જો હું તમને જમાડ્યા વિના ક્યારેય જમતી નથી એટલે તમારે છે ને ટાઈમ ટુ ટાઈમ જમવા આવી જવાનું મારે પતિવ્રતાનો ધર્મ છે મેં સતી ગીતા સાંભળી છે અને મારે પાડવી છે મારે પતિવ્રતા થવું છે પણ તમે મને સહકાર આપો જ્યારે જમવાનો ટાઈમ થાય એટલે તમારે પહોંચી જવાનું કારણ કે હું તમને જમાડ્યા વિના ક્યારેય પણ જમતી નથી ઓલો પતિ કે ખરેખર તું મને જમાડ્યા વિના ક્યારેય જમતી નથી તમે જોવો જ છો તમે જમો પછી જ હું જમું છું તમારું વધેલું હોય એટલું જ જમું છું બીજું એનાથી વધારે તો હું કંઈ જમતી નથી પણ પતિ હોશિયાર હતો એને ખબર કે આ કાંઈ એવી તો છે નહીં કે મને જમાડીને જમે એટલી ડાઈ આ દેખાતી નથી કારણ કે એક જગ્યાએ લખન ના હોય ને સતી સ્ત્રી એક જ જગ્યાએ ખાલી એટલી જગ્યાએ ના દેખાય સતી સ્ત્રી આખા દિવસને એની તમામ ક્રિયાઓમાં એનું સતીત્વના દર્શન થતા હોય કોઈ સંત હોય એ સંત ફક્ત એક જ ક્રિયામાં દર્શન ના આપતો હોય સંતના દર્શન આખા દિવસ દરમિયાન થતા હોય કોઈ ભક્ત હોય તો એક ક્રિયા દ્વારા એ ભક્ત છે એમ નક્કી ના થાય આખા દિવસ દરમિયાનની તમામ ક્રિયાઓમાં બોલવું ચાલવું બેસવું ઉઠવું એમાં સતત એનું ભક્તત્વ હાલ્યું જતું હોય સો એમાં જેમ દોરો ચાલ્યો જાય એમ એમ સતી સ્ત્રીમાં સતીત્વ સતત હાલ્યું જતું હોય હવે એના પતિને વિશ્વાસ આવે નહીં એટલે એક દિવસ એને એમ કીધું કે હું બારગામ જાઉં છું હું આવે છે ને અઠવાડિયા આવવાનો છું એટલે તું પતિવ્રતા છો મને જમાડ્યા વિના જમે નહીં પણ હું તને આજ્ઞા કરું છું કે તું મને યાદ કરીને જમી લેજે મારી માનસી કરીને જમી લે છે ટૂંકમાં મને તું ભાવથી જમાડીને જમી લેજે ઓલી સ્ત્રી કે પણ મને તમારા વિના તો કોળીઓ ઉતરે નહીં અઠવાડિયું હું તો ખાવ જ નહીં કંઈ પાણી નહીં પીવું તમારા દર્શન વિના મારે તો પતિવ્રતાનો ધર્મ પાડવાનો છે ઓલો પતિ કે તું આટલું બધું હેત રાખે છે બધી વાત સાચી પણ તું જમી લેજે આ ભાઈ કે ના તમે વહેલા પાછા આવજો આ ભાઈ કે સારું હું વહેલો પાછો આવીશ એમાં આ કાંઈક પાણી ભરવા કે આમ કાંઈક ગયો છે આ કે હું હમણાં નીકળું થોડી વારમાં તૈયાર થઈને અને રસોડાના મેળા ઉપર ચડી ગયો જોડાબોડા લઈને અને ભાઈ આ બાય તો વહેલી આવી પાણી લઈને અને હવે તો પતી ગયો છે એટલે સૌથી પહેલાં તો શેરડીના ચાર સાઠા લીધા મોટા આખા અને શેરડીના ભૂકા બોલાવી દીધા ચાર શેરડીના એ ખાધો ને પછી કંસાર એક બાજુ પર મૂક્યો કંસાર બનાવ્યો ને કંસારની અંદર ઘી નાખ્યું રેલમ આમ થાળીની અંદર ઘીમાં કંસાર રમે આખો અને એ તમારે પતિવ્રતા કંસાર ઉલાડી ગઈ પછી પાકના લાડુ બનાવ્યા અને લાડુ બનાવી અને પેલી કોથળી આવે ને એ કોથળીની અંદર ભરી પેલી પેલી કાપડની ઠેલીઓ આવતી એમાં ભરી એનું ઉપરથી મોઢું બાંધી અને મૂકી દીધી કે હવે ખાવા થશે અઠવાડિયા આ બસ પાકના લાડુ ખાવા જ સારું મોક ગયો હવે સુખેથી ખાશું ત્યાં ઓલો છે ને આ કંસારને પાકના લાડુ મૂક્યા ને પછી ઓલો હેઠો ઉતર્યો હેઠો ઉતર્યો આને કાંઈ ખબર નહીં કે આ ઉપરથી ઉતર્યો છે અને ઓલી કે તમે ગામ ગયા તા ને આવી ગયા એટલી વારમાં ઓલો કે મારે જવા દે વાત રસ્તાની અંદર મારે અપશુકન થયા એટલે મારે વહેલા આવવું પડ્યું શું અપશુકન થયા કે તમને હું રસ્તામાં હાલ્યો જતો હતો ને મને સાપ મળ્યો કે કેવડો મોટો મેં તો કોઈ જોયો જ નથી કેવડો મોટો મળ્યો ચાર શેરડીના આટા ચાર શેરડી ભેગી કરે ને એવડો મોટો હાથ એમ એટલો મોટો હાપ હા તે પણ એ હાલતો તો કેવી રીતે જેમ કંસારમાં ઘી હાલતું હતું એમ સાફ હાલતો હતો કે બોલી બાય વિચારમાં પડી કે આને કંસારને ઘી કેમ યાદ કર્યું તો કે તમને કેમ ખબર પડી કે આ શેરડીને આ તમે કંસારને આ બધી વાત કરો તમને ખબર કેમ પડી કે જુઓ ઊભી રે સાંભળતો તો ખરી કે એ સાપનું મોઢું કેવું હતું તને ખબર છે ઓલી કે ના હું મેં ક્યાં જોયો છે એ સાપનું મોઢું પાકના લાડુ તે બનાવ્યા છે ને એવડું મોટું હતું કે ઓલી કે તમે કેવી રીતે વાત જાની ઓલો કે બસ તે જેમ પેલી કોથળી તાનીને બાંધીને એમ મેં વાત જાની તે પાકના લાડુની કોથળી તાણીને બાંધી એમ મેં વાત જાણી આવી પતિવ્રતા હોય એની વાત જ નથી લો એટલે આમાં કાંઈ ઢોંગ કરાય નહીં જેમ હોય એમ રહેવાય એટલે જ મેં કીધું વિવેકથી પાડવું અને વિવેકથી જ લેવું શાસ્ત્રની વાતને પતિએ જમ્યા પછી અન્ન વધ્યું પતિએ જમ્યા પછી અન્ન વધ્યું એ જમવું અન્ન ફળ આદિકને વંદન કરવા દેવ પિતૃઓ અતિથિ ગાય ભિક્ષુક વગેરેની પૂજા કરવી ઘરના નોકર વગેરેને અન્ન આપ્યા સિવાય તે બધાથી પહેલાં સતી સ્ત્રીએ ક્યારેય જમવું નહીં જુઓ તો ખરા સતીના ધર્મ પોતાના ઘરનો નોકર વર્ગ છે એને પણ પહેલાં જમાડવું આ બધું ભારતની અંદર ગામડાઓમાં જ્યાં પદ્ધતિઓ હજુ આવે તો લુપ્ત થઈ ગઈ હશે પણ આજથી વીસ વર્ષ પહેલાં આ બધી પદ્ધતિઓ હજુ હશે અને ત્યારે જોવાવાળાએ જોઈ પણ હશે અને આ વડીલોએ તો બધું જોયું જોયા કે નોકર ચાકરો ગાયો કૂતરાનું આ બધાનું પહેલાં કાંટે બધાય ઘરના જમી લે ને પછી જે પતિવ્રતાને સતી સ્ત્રીઓ છેલ્લે જમતી હોય વધ્યું ઘટ્યું જમતી હોય ઓછું જમતી હોય ના હોય એ ચલાવી લેતી હોય બોલો એટલું કરે ત્યારે જ એનું સતીત્વ ત્યારે જ એમાં દૈવત આવે ને ત્યારે જ એમાં દૈવત આવે જે સહન કરે એમાં જ દૈવત આવે એવું શીખવાડે છે આ પતિવ્રતા સ્ત્રી આખા ધર્મમાં એવું લખે કે પતિવ્રતાને દાસીની જેમ રહેવું અને ઓલો પતિ છે એ બધાનો એનો સ્વામી છે એને ઓલીને દાસી થવાનું અને સ્વામી થવાનું પણ તોય દૈવત કોની અંદર આવે છે સ્વામીમાં નહીં સતીમાં એ શું શીખવાડે છે એ સહન કરે છે એક આ લોકનો મૃત્યુ પામે એવો પતિ છે મૃત્યુ પામે એવો પુરુષ છે બધાય લક્ષણ કાંઈ એની અંદર સંપૂર્ણ હારા જો એવું ના હોય કુલક્ષણ પણ એ પુરુષમાં હોય તો પણ એ સ્ત્રી પોતાની શ્રદ્ધાથી એક મનુષ્યને જો આવી રીતે ભજે પતિવ્રતાનો ધર્મ પાડીને તો એ સતીની અંદર એટલી તાકાત આવે છે કે તમામ તીર્થો એના ચરણમાં નિવાસ કરે છે શાસ્ત્રો કહે છે તો જે પુરુષોત્તમ નારાયણને ભજતો હોય પતિ ભાવે અને પુરુષોત્તમ નારાયણની મર્યાદાઓ આવી રીતે રાખતો હોય પુરુષોત્તમ નારાયણની પતિ ભાવે સેવા કરતો હોય દરેક જીવાતમાં પુરુષોત્તમ નારાયણની અબડા સ્ત્રીઓ છે ચાહે પુરુષના શરીરમાં હોય ચાહે સ્ત્રીના શરીરમાં હોય પુરુષ તો એક પુરુષોત્તમ નારાયણ છે એની જે સ્ત્રી થઈને એને ભજતો હોય તો એમાં કેટલું એ એવી રીતે દાસી થઈને મહારાજ આરે રહેતો હોય એમાં કેટલું આવે માટે આમાંથી એ આપણે શીખવાનું છે કે આપણે મહારાજની આવી દાસી થવાનું છે ભગવાનને ધરાવ્યા વિના ક્યારેય જમવું નહીં ભગવાનને ધરાવીને પછી જ જમવું ભગવાનનો જે પ્રસાદ હોય એ જ જમવું એ પતિવ્રતા સ્ત્રીનો ધર્મ છે પોતાનો પતિ ના જમે તો પતિવ્રતા એ ના જમે તો ભગવાનને ધરાવ્યા વિનાનું ન જમાય એ આપણો પતિવ્રતાનો ધર્મ છે દેવ પિતૃઓ બધાઈને પ્રથમ આપવું અન્ન આપ્યા સિવાય એ બધાથી પહેલાં સતીશ્રીએ ક્યારેય જમવું નહીં કોઈ દુર્બળ મનુષ્ય બ્રાહ્મણ અનાથ રાખ અંત રોગી અને દિનજન આવા કોઈ ભૂખ્યા હોય તો તેને ખાવા અન્ન આપવું તેમજ નિર્માણી થઈને પતિને આધીન થઈને રહેવું देव पितरे अतिथि पूज जयहि गौभिक्षुकेहिक को अन्नदे कबही साध्वीन जेमे आगे सब साधीन जेमे આગે સબહી સૌથી પહેલી ના જમી લે કારણ કે રસોડું તેના હાથમાં હોય એટલે સૌથી પહેલા એ ના જમી લે બધાઈને પહેલા જમાડે બધાઈને પહેલા જમાડે અને પછી વધેલું જમે દુર્બળ મનુષ્ય આવ્યો હોય ઘરના આંગણે બ્રાહ્મણ આવ્યો હોય કોઈ અનાથ આવ્યું હોય કોઈ રાંક આવ્યા હોય કોઈ અંધ રોગી કોઈ દિનજન કોઈ સાધુ પુરુષો આવ્યા હોય તો એને જમાડે શાસ્ત્રોમાં વાત છે એક હળવદ ગામની અંદર એક કૃપાશંકર બ્રાહ્મણ હતા એ કૃપાશંકર બ્રાહ્મણના પિતા એને આ કૃપાશંકરને નાની ઉંમરમાં કાશીએ સંસ્કૃત વિદ્યાનો અભ્યાસ કરવા મોકલેલા ત્યાંથી એ સંસ્કૃત વિદ્યાનો અભ્યાસ કરીને પરત આવતા હતા વાત ઘણી લાંબી છે હું બહુ ટૂંકમાં કહું છું એ જ્યારે પરત આવતા હતા બહુ પવિત્ર બ્રાહ્મણ વેદોના ભણેલા અને ધર્મ નિયમની અંદર પૂરા રસ્તાની અંદર એમને યમદૂતોને જોયા યમદૂતોને જોયા એટલે કૃપાશંકરે એમને પૂછ્યું એ અભ્યાસ કરીને ફળવત પાછા જઈ રહ્યા છે કે તમે લોકો ક્યાં જાઓ છો ત્યારે એને એમ કીધું કે આ જે રાજ્ય છે આ રાજ્યના રાજા એ આ રાજકુંવર જે છે ને એ રાજકુંવરને આ જે ગાદીએ બેસાડવાના છે પણ એ રાજકુંવરની સવારી અત્યારે ગાદીએ બેસાડવા માટે આખા નગરમાં નીકળવાની છે એ આ રાજ્યના દરવાજામાંથી જ્યારે નીકળશે ત્યારે સેનાપતિઓ એવું ષડયંત્ર રચ્યું છે કે એ રાજકુંવરને મારી નાખશે અને અમે એને લઈ અને યમપુરીમાં લઈ જવાના છે બોલો બ્રાહ્મણ કે આ તો બહુ ખરાબ કહેવાય રાજકુંવર એ રાજાની ગાદીએ બેસતો હોય તો એ તો આટલી પ્રજાનું ભાવિ કહેવાય તો એને બચાવવા માટેનો કોઈ ઉપાય ખરો તો કે હા એક ઉપાય છે આ સવારી નીકળી છે પણ એ જો તને દાન આપે તો એની રક્ષા થાય ઓલો રાજકુંવર સવારી નીકળેલી છે આ કૃપાશંકર જૈન કે છે મને ભિક્ષા આપો બોલો રાજકુંવર કે ભાઈ હું આજે રાજા થવાનો છું તમે ગાદી ઉપર હું બેસું ના આવો તમને રાજ્યમાં હું ભિક્ષા આપીશ ત્યારે આ રાજકુંવરને કહે છે જો તું ગાદી ઉપર બેસી જ નહીં શકે મને પહેલાં ભિક્ષા દઈ દે તું ગાદી ઉપર રાજા નહીં થઈ શકે તું મરી જઈશ જો મને ભિક્ષા નહીં દે તો આ રાજકુંવરને આવું કે અને અજાનો કોઈ આવીને આપણને કહે કોઈ માને રાજકુંવર કે આને 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 કાઢીમાં કોઈથી ધક્કા મારીને મને મરી જવાની વાત છે કૃપાશંકરને ઘણી દયા હતી પણ શું કરવું દરવાજા નીચે સવારી પહોંચી અને રાજકુંવરને ષડયંત્ર જે રચાયેલું હતું એ પ્રમાણે સેનાપતિના માણસોએ માર્યો મારી નાખ્યો અને એને યમદૂતો લઈને જતા રહ્યા કૃપાશંકરને ઘણું દુઃખ થયું ત્યાંથી થોડા આગળ ગયા બીજે દિવસે ફરી યમદૂતો દેખાય ભાઈ આજે શું છે આવે તમે રોજ મને મળી જાઓ છો આજે કોને ઉપાડવાનો છે તો કે બોલો વનિક છે ને એનો છોકરો બીમાર છે એને અમે લેવા જઈએ છીએ એને કંઈ ઉપાય ખરો ઉપાય એક જ એ જો તને દાન કરે બ્રાહ્મણને દાન કરે તો બચી જાય એને ઘેર ગયો હવે છોકરો બીમાર ને ત્યાં ભિક્ષામ દેહી કરીને ઉભા રહ્યા કૃપાશંકર ઓલા કે એ મૂરખ આવા ઘરમાં ભિક્ષા લેવા આવે અહીં છોકરો મરવા પડ્યો ને આજે ભિક્ષા બોલો કે હું એટલે જ આવ્યો છું મને ભિક્ષા તો જ જીવતો થાય એ મરે નહીં આ બીમાર છે તો હાજો થઈ જશે જીવતો રહેશે બ્રાહ્મણના આશીર્વાદ લાગશે બધા એ ભેગા થયા કે આને કાઢો અહીંથી મારીને આવા ટાઈમે ભિક્ષા લેવા આવ્યો મૂરખ છે કાઢી દો ગામની બારાને ઓલાના પ્રાણ છૂટ્યા ને એને લઈ યમદૂતો ગયા એને જોયું બહુ દુઃખી થયો પછી તો નદીમાં સ્નાન કરી પાછો જાતો હતો ને એને યમદૂતોને જતા જોયો ને એટલે એને એમ થયું મારું પૂછી લઉં એટલે યમદૂતોને એને પૂછ્યું કે મારું મૃત્યુ ક્યારે છે એ કંઈ તો આવે તો કે તારું મૃત્યુ તારા લગ્ન થશે અને તારી ઘરવાળીને તારી ચાર આંખો ભેગી થશે એટલે તારું મૃત્યુ છે હવે આ તો અહીંથી ભણી ગણીને જાતો હતો એટલે ઘેર તો ગુનાદિતંદ છે કે બાપના હૈયામાં સ્ત્રી તે છોકરાને સ્ત્રી જ આપે એટલે સ્ત્રી બાપા પરનાવશે એટલે આ કે મારે ઘેર જવું નથી એટલે ઘેર જવાની જગ્યાએ એક રાજાને ત્યાં જતા રહ્યા વિદ્વાન હતા રાજાએ પુરોહિત તરીકે સ્થાપ્યા અને પછી રાજ પુરોહિત થઈને ત્યાં રે નક્કી કર્યું છે લગ્ન તો કરવા જ નથી પણ રોજ રાજાના મેલમાં થોડી બેઠક ઉઠક કરવા જવાનું થાય એમાં રાજાની કુંવરી એને આની ઉપર નજર પડી ગઈ આનું બહુ શુદ્ધ બ્રહ્મચર્ય હતું એટલે રૂપવાન બહુ હતા અને બહુ તેજસ્વી દેખાતા હતા પ્રતિભાશાળી હતા એટલે એ મનોમનના રાજપુરોહિતારે લગ્ન કરી લીધું ભાઈ રાજાને રાણી કે હવે તું ઉંમરલાયક થઈ છે તારા લગ્ન કરાવી દઈએ ત્યારે ઓલી રાજકુરી કે હું તો મનોમન રાજપુરોહિતારે પરની ચૂકી છું મારે બાકી બધા ભાઈ બાપને દીકરા છે રાજા બહુ રાજી થયો કે આવા વિદ્વાન પુરુષ સાથે છોકરી જો લગ્ન કરતી હોય તો બહુ સારું છે આ તો ઘર જમાઈ જેવા જ રહેવાના છે આ ક્યાંય જવાના નથી છોકરી ઘરમાં જમાય ઘરમાં બહુ સારું રાજાએ પ્રસ્તાવ મૂક્યો અને રાજપુરોહિતના મોતિયા મરી ગયા કે બાપા બીજો મૂર્ત થયો ગોતો મને રહેવા દો રાજા કે નહીં લગ્ન તો તમારે કરવા જ પડશે હવે રાજા તો કંઈ એની સામે કંઈ છેડતી થાય હવે આમ કે આમે મરવું આમે રાજા ફાંસીને સજા દેશે હવે જો કંઈક આડું કરીશ તો આમ મરવું હાલો લગ્ન કર લો લગ્ન કરી લીધા પણ છોકરીની સામું જોવે નહીં રાજપુરોહિત પછી પોતાની દાસી આવે તો મોટા રાજાના જમાઈ થયા એટલે વધારે પાછી તરક્કી મળે ને એટલે પોતાની દાસીઓને આને કહી દીધું કે રાણીને કહી દેજો એટલે કે રાજાની કુંવરીને કહી દેજો કે મારે વ્રત ચાલે છે એટલે અત્યારે હું જુદો ઊંઘી જઈશ એની સાથે બહુ વાતો નહીં કરું અને હું જમવાના ટાઈમે જમી લઈશ પણ હું એમની બાજુ જોઉં નહીં કારણ કે મારે એક વ્રત ચાલે છે શાસ્ત્ર પ્રમાણેનું હવે આ તો હારું મહિનો બે મહિના સુધી કંઈ બોલે નહીં કાંઈ નહીં બસ મોગા મોઢે નીચું નાખીને જોઈને જમીન જતો રહે રા રાજકુમારીને પ્રોબ્લેમ થઈ ગયો કે આ તો બોલતો જ નથી આવે અને આ ધનિને કરવાનો હું નથી આરે બેહતો નથી બોલતો એટલે એને રાજા રાણીને ફરિયાદ કરી એટલે રાજા રાણીને પ્રધાનને એની ઘરવાળીને બધા ભેગા થઈને બેહવા ગયા અને ઘેર અને રાજકુમારી કે રાજકુમારી કે આવું છે તો રાજા કે વાંધો ને એનો ઉપાય કરીએ અમે કાલે તાર ઘેર જમવા આવશું કૃપાશંકર રાજપુરોહિતને અમારી ભેગા જમવા બેહાડશું અને જમવા બેસાડીએ અને ત્યારે તારે તારે છે ને લાડુ લઈને આવવું થાંભળા ખાલી થાય ને પાક બનાવો પાકના લાડુ લાડુ લઈને આવજે અને લાડુ થોડા જા આપજે ને અમે કહેશું તમે કૃપાશંકરને થાળીમાં ખાલી થઈને અમે કૃપાશંકરને કહીશું કે તમે બોલાવો ઘરવાળી અંદરથી અને પછી તારે પીરસવા આવું પછી અમે જોઈએ છીએ તારી યારે બોલે છે કે નથી બોલતા અને બીજે દિવસે ભાઈ પંક્તિ થઈ રાજા રાનીને બધા આવ્યા થાળીમાં ખાલી થયું એટલે રાજા અને પ્રધાન કહે કૃપાશંકર બોલાવો તમારી ઘરવાળીને અમારી દીકરીને કે લાડુ લઈને આવે એટલે કૃપાશંકરને તો વાત કરવી જ નહોતી અત્યાર સુધી બોલ્યા જ નહોતા પણ બે ચાર વખત કીધું એટલે આવે કે આવે ભલે જમતા જમતા મરવાનું થાય ભલે મરું એટલે એને એ ટાઈમે બોલાવા માટે ઓલી ઘરવાળીને બોલવા માટેની તૈયારી કરે છે ત્યાં એ રાજ એ રાજાને ત્યાં એટલે એ જે હતો કૃપાશંકર એને ઘેર ચાર સંતો આવ્યા ભિક્ષા લેવા દરવાજામાં ઊભા છે ભિક્ષામાં દેહી કરીને ત્યારે ઓલી બાય પતિવ્રતા તો હતી જ એ સ્ત્રી મનોમન એને આવી રીતે લગ્ન કરેલા છતાંય પણ એને એ મનોમન લગ્ન કર્યા ને બીજા કોઈની અંદર એનું મન નાગ્યું એટલે એ સતી તો હતી જ એને પછી રસોઈ લઈ અને સંતોને જમાડી સંતોએ જમી લીધું અને સંતોએ આશીર્વાદ દીધા અખંડ સૌભાગ્યવતી ભ અખંડ તું સૌભાગ્યવતી રે આશીર્વાદ દીધા આ બાજુ આને કૃપાશંકરે લાડુ મગાવ્યા લાડુ લઈને બાઈ આવી લાડુ બધાની થાળી પીરસ્યા રાજાએ કીધું કૃપાશંકરની થાળીમાં બે ત્રણ પીરશ એટલે વધારે પીરસ્યા ઓલો હં કરવા ગયો ને ત્યાં હવે અંદર હૃદયમાં ધબકારા છે કે હામું હામું જોયું એટલે ગયો હામું જોયું એટલે ગયો ત્યાં આમ હામું જોવાઈ ગયું કારણ કે ઓલીએ લાડવા ઝાઝા નાખ્યા એટલે હામું જોયું ના ના કરતાં આમ હામું જોવાઈ ગયું ને પણ કંઈ થયું નહીં પરસેવો તો વળી ગયો કે હમણાં ગયો ગયો પણ કંઈ થયું નહીં એટલે પાછું થોડું વધારે બોલ્યો હા થોડાક જ દેવાના હતા બહુ ઝાઝા આપી દીધા મારે આ બહુ વધારે પડશે મને આમ તેમ કરીને થોડી વાર વાતો કરી પણ કાંઈ થયું નહીં હવે આ તો ખબર તો એને એકલાને છે એટલે એને તો પછી એનો વિધિ કરીને આવાહન કર્યું યમદૂતોનું ભાઈ તમે ખોટું કેમ બોલ્યા મેં તો ઘણી મારી ઘરવાળીની આંખોમાં આંખો પરોવીને જોયું અમારી ચાર આંખો ભેગી થઈ વાતો કરી મને કંઈ થયું નહીં તમે લેવા આવ્યા નહીં તો આ ખોટું કેમ બોલે તો કે તમને અમે લેવા તો આવવાના જ હતા પણ તમારે ઘેર અતિથિ આવ્યા સાધુ રૂપે અને આશીર્વાદ આપીને ગયા તમારે ઘેર આ સતી નારી છે એને સાધુણ જમાડ્યા છે એના પ્રતાપે એના સતીત્વના પ્રતાપે એ સંતોના આપેલા આશીર્વાદના પ્રતાપે તમે બચી ગયા છો કૃપાશંકરને કીધું એટલે ઘરે આવેલા અતિથિ એને સતીજો જમાડે બ્રાહ્મણને જમાડે રાંકને જમાડે અનાથને જમાડે તેની અંદર ક્યારેક બહુ મોટું પુણ્ય અને થાતું હોય છે બહુ મોટી મુસીબતમાંથી બચી જવાતું હોય છે એટલે અહીં બાલ શર્માજી દેવીને આવા ધર્મો કહે છે પતિની પ્યારી સતીએ ઘર વપરાશની ચીજવસ્તુને વાપરી શકાય એવી તૈયારી રાખવી વધારે પડતો ખર્ચ કરવો નહીં પતિ જે વસ્તુને જ્યારે લાવવાનું કહે તેને ત્યારે તુરંત લાવીને આપવું પતિને બહુ ખર્ચો ના કરાવો સ્ત્રીઓએ આવું ધ્યાન રાખવું કે મારા પતિની કેટલી કેપેસિટી છે એની સ્થિતિ મહિને ઝાઝી હોય નહીં અને આપણે તો મોંઘા મોંઘા સોફા જોઈતા હોય મોંઘા ફ્રીજ જોતા હોય એની સ્થિતિ હોય બે લાખનું ઘર લેવાની ને આપણે પાંચ લાખનું લેવા માટે એને ફોર્સ કરીએ તો ઓલા પતિની દશા શું થાય માટે સ્ત્રી જે સતી હોય જેને પતિવ્રતાનો ધર્મ દ્રઢ પાડવો હોય એને ક્યારેય પણ પોતાના પતિને વધારે પડતો ખર્ચ થાય અને એ કોઈ પણ રીતે દુઃખી થાય એવું ક્યારેય પણ કરવું નહીં પોતાના પતિની ઈચ્છા વિરુદ્ધ સતી સ્ત્રી ક્યારેય કોઈ વ્રત ઉપવાસ આદિને પણ કરે નહીં શંખ મુનિએ શ્રુતિને અનુસારે સતી સ્ત્રીના ઉદાર ધર્મ કયા છે તેમણે પોતાની પત્નીને અનુકૂળ સ્વભાવની સમજીને તેના હિતને માટે જે પતિવ્રતાના ધર્મ કયા હતા તે ધર્મને અત્યારે હું કહું છું હવે અત્યાર સુધી આ સતી ગીતા એટલે પાર્વતીજીને જે ભગવાન શિવજીએ કીધા હતા એ ધર્મો કીધા આવે શંખ મુનિ સ્મૃતિ ભગવાન શ્રી હરિએ શિક્ષાપત્રીમાં લખ્યું એ શંખ લિખિત સ્મૃતિ શંખ અને લિખિત બે ઋષિ ભાઈઓ હતા શંખ ઋષિ અને લિખિત ઋષિ બંને સગા ભાઈઓ હતા એમની સ્મૃતિ લિખિત સ્મૃતિ જે છે એ દ્વાપર યુગની અંદર એમના ધર્મો માન્ય ગણાતા મનુ સ્મૃતિ છે એ સતયુગની અંદર ગૌતમ મુનિએ કીધેલા ધર્મો છે દ્વાપર અરે એ ત્રેતાની અંદર શંખ અને લિખિત મુનિએ કીધેલા ધર્મો દ્વાપરની અંદર અને પરાસર ઋષિએ કીધેલા ધર્મો કળિયુગની અંદર સુખરૂપ છે એવું શાસ્ત્રોમાં લખાયેલું છે એ શંખ મુનિએ જે કીધેલા ધર્મો છે એ હવે અહીંયા આગળ બાલ શર્મા ભક્તિ દેવીને કહે છે એ ધર્મને અત્યારે હું કહું છું તો ભગવાનને પ્યારા એવા હે ભક્તિ તમે સાંભળો સતી સ્ત્રીએ પોતાના પતિની આજ્ઞા સિવાય ઘરની બહાર નીકળવું નહીં શરીર ઉપર વસ્ત્ર ઓઢ્યા સિવાય થોડી વાર પણ ક્યારેય રહેવું નહીં પોતાની ચપળતા દેખાય તે રીતે ઉતાવળે પગલે ચાલવું નહીં સતીના વ્રત ઉપર જેને શ્રદ્ધા હોય તેવી સ્ત્રીએ પર પુરુષ સાથે બોલવું નહીં સતી સ્ત્રી છે એને આવી રીતે ચાલવું આમ તો છે ને સતી સુરવીર અને સાધુ ત્રણેવનું છે ને ભલે ક્ષેત્ર જુદું જુદું છે પણ ઘણી બધી જગ્યાએ લક્ષણો એના સેમ થઈ જાય છે ત્રણેવના લક્ષણો અમુક જગ્યાઓએ સરખા થઈ જાય છે અમુક બાબતની અંદર પાયાની જગ્યાએ એ ત્રણેવનું બધે સમાન કાર્ય રહેલું છે સમાન કાર્ય ફક્ત કાર્ય કરવા માટેના ક્ષેત્રો બદલાય છે કાર્ય કરવા માટેનું જે કોઈ એને ધર્મ નિયમ પાળવાના છે એની આજુબાજુની પરિસ્થિતિને અનુસાર વર્તવાનું હોય છે પણ બધી જગ્યાએ એક સરખું જ છે સ્ત્રી પુરુષ જો આમાં કીધું કે સ્ત્રીએ પોતાની ચપળતા દેખાયવા ઉતાવળા પગલે ચાલવું નહીં એ એ એ કોનો ધર્મ સાધુ કેવા હોય સ્થિર થઈને હાલતા હોય સ્થિર થઈને બોલતા હોય સ્થિર થઈને હસતા હોય એ સતીના ધર્મની અંદર કીધું કારણ કે એમાં કલ્યાણકારી શક્તિ તો જ આવે છે સતીના વ્રત ઉપર જેને શ્રદ્ધા હોય એ સ્ત્રીએ પર પુરુષ સાથે બોલવું નહીં સ્ત્રી ભક્ત હોય એને પારકા પુરુષો સાથે ઓછામાં ઓછો વાર્તાલાપ કરવો એવું શાસ્ત્રો કહે છે ભલે ભક્ત હોય હરિભગત હોય તો પણ વાર્તાલાપ ઓછામાં ઓછો એવી રીતે પુરુષોએ પણ પર સ્ત્રી સાથે વાર્તાલાપ ઓછામાં ઓછો કરવો ઓછામાં ઓછો આંખથી આંખ મેળવીને ઓછામાં ઓછી વાત થાય કા કરવી જ નહીં નીચી દ્રષ્ટિ રાખીને વાત કરવી આ શાસ્ત્રોમાં લખેલા ધર્મો છે એ એમ જ છે અને એ પાડવાથી જ સુખી થવાય એ જ્યારથી લોપ થતો સમાજમાં થયો છે ને ત્યારથી સમાજની અંદર બધી જ જાતના અધર્મો શરૂ થયા છે જ્યારથી એ શાસ્ત્રોના કીધેલા બંધારણો ઉપર જ્યારે છેદ કરવામાં આવ્યો ત્યારે સમાજ ભ્રષ્ટ થતો જાય છે કાં બાહ્ય થાય છે કે આંતરિક થાય છે કાં તો મનથી મેલો સમાજ થતો જાય છે કોઈક સમાજ ઉપરથી શુદ્ધ દેખાય છે પણ મનથી મેલો થઈ જાય છે એની પાછળનું કારણ એક જ છે કે શાસ્ત્રોના બતાવેલા ધર્મ ઉપર પાણી ફરી તુલસીદાસજીએ રામાયણને વિશે લખ્યું છે ચોપાઈની અંદર લખ્યું છે કળિયુગની અંદર કેવી પત્ની હોય એ લખ્યું છે કળિયુગની સ્ત્રીનું લક્ષણ લખ્યું છે गुण सुन्दर पति त्यागी हे नारी परपुरुषयभागी सौभागिनी विभूषणहीना विधवन्द्य के शृङ्गारनवीणा ગુણ મંદિર સુંદર પતિ ત્યાગી કાક ભૂસુંડુજી ગરુડજીને કહે છે કે સારું મકાન અને ગુણ્યલ પુરુષને છોડીને કળિયુગમાં સ્ત્રીઓ વ્યભિચાર કરનારી થશે આવું રામાયણમાં લક્ષણ લખેલું છે ક્યારે થાય આવું જ્યારે આ સતીના ધર્મોમાંથી બહાર નીકળે આ ધર્મો આપણને હાવ આમ શુષ્ક લાગે કે લખવાવાળાએ લખી દીધું છે બસો ને પાંચસો ને હજાર ને પાંચ હજાર વરસ પહેલાં લખ્યું છે આજના યુગમાં આવું ના હોય એમ કરીને જ્યારે એની બહાર નીકળે છે ત્યારે ધર્મની મર્યાદા તૂટે એટલે ભગવાનની મર્યાદા તૂટે ભગવાનની મર્યાદા તૂટે એટલે ભગવાન દૂર જાય ને ભગવાન દૂર જાય ત્યારે કડીનો નિવાસ થાય ને કડીનો નિવાસ થાય એટલે ગમે એવો ભગવાનના માર્ગે ચાલેલો ભક્ત હોય એના હૃદયને ભીન કરી નાખે અધર્મ જ્યારે નિવાસ કરે ને અધર્મ જ્યારે નિવાસ કરે ને ત્યારે એના કુટુંબ પરિવાર સહિત એવો રમવા લાગે છે એવો રમવા લાગે છે કે ઘણીક વખત એ અંદરથી ખાલી કરે છે અંદરથી ઉપરથી સારું દેખાડ્યા કરે અને અંદરથી ખોખરો કરી નાખે અંદરથી ઉધઈ જેવું કામ છે એનું માટે શાસ્ત્રોના લખેલા ધર્મ એ આપણને નક્કરતા આપે છે માટે એને પાળવા જોઈએ જે લખ્યું છે એ મોટા પુરુષોએ લાંબુ વિચારીને લખેલું છે સ્ત્રીઓ આવી થાશે આવું લખ્યું છે એટલે કે છે સતીના ધર્મ આમ પાડવા આ જગતમાં જે પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાના આવશ્યક પ્રયોજન પૂરતું વેપારી વૃદ્ધ અને વૈદ્ય સાથે બોલવું પણ જરૂરત સિવાય ક્યારેય બોલવું નહીં કદાચ સ્ત્રીઓ છે ને વેપારી સાથે બોલવું પડે કોઈ વૃદ્ધ સાથે બોલવું પડે વૈદ ડોક્ટર સાથે બોલવું પડે તો પણ એમ કે છે જરૂરત સિવાય ક્યારેય બોલવું નહીં વાત એ છે કે આજે સમાજ જે પ્રમાણે હાલી રહ્યો છે એ પ્રમાણે ભલે ચાલતો આજે આજે સ્ત્રી ભક્તો પણ જોબ કરતા હોય પુરુષ ભક્તો પણ જોબ કરતા હોય બધી જગ્યાએ જવું પડે એને કંઈક વાતચીત કરવી પડે પણ પોતાની મર્યાદાની ખબર હોય કે મારે ઓછામાં ઓછી વાતચીત કરવી તમે પુરુષો છો તમે જોબ કરો છો તમારી જોબ ઉપર બીજા સ્ત્રીઓ કોઈ જોબ કરે છે એની સાથે તમે અતિ વાર્તાલાપ ન કરશો અતિ વાર્તાલાપ ના કરશો તમારે કદાચ જોબ ઉપર કંઈક કામ પડ્યું તો પણ એ કામને એવી રીતે પતાવો કે જેવી રીતે આપણે કોઈ જગ્યાએ આપ આપણે પાંચ સર્પ આપણી આજુબાજુમાં હોય ને આપણે નીકળવાનું હોય ને કેમ નીકળીએ એવી રીતે કામ પતાવો શાસ્ત્ર કે છે બીવું જ પડે મંદિર હોય તોય બીવું પડે મંદિરમાં તો ખાસ બીવું પડે સત્સંગ સમુદાય હોય ત્યાં તો ખાસ બીવું પડે ત્યાં તો બધા મહિમાવાળા હોય એટલે શ્રીજી મહારાજે વચનાવૃતમાં કીધું કે દરેક કોઈ સ્ત્રી ભક્તે પુરુષનો અતિ મહિમા ના સમજવો સમાન આખા પુરુષ સમુદાયનો સમજવો અને પુરુષો હોય એને તમામ સ્ત્રીઓનો આખો સમજવો પણ એક ઉપર ક્યારેય ધ્યાન ન આપવું એ બધું કેમ કીધું વચનામૃત જેવા ગ્રંથની અંદર પણ શ્રીજી મહારાજે કેટલા સજાગ કર્યા છે એ બાબતે વચનામૃત જેવો ગ્રંથ છે એમાં આધ્યાત્મિક ચર્ચામાં શ્રીજી મહારાજે સજાગ કર્યા છે આ બાબતે માટે ભગવાનના ભક્તોએ મંદિર હોય તમારી જોબ હોય તમારો ધંધો હોય તમારો કુટુંબ પરિવાર હોય ત્યાં બધે સાવધાન રહીને ચાલવું પોતાના સર્વે અંગ ઢંકાઈ જાય તે રીતે પગની ઘૂંટી સુધી પહોંચતા કપડાં પહેરવા દાંત દેખાય તેવું ખળખડાટ હસવું નહીં પતિવ્રતા સ્ત્રીએ પોતાની નાભી સ્તન અને મુખને ઢાંકીને રાખવા પતિ કે પતિના સગા સંબંધીઓની સાથે લગાર પણ દ્વેષ કે ક્લેશ કરવો નહીં પણ કરનારી સ્ત્રી દૂતારી ઠગારીને વેશ્યાના રૂપમાં જે સ્ત્રી રહેતી હોય તેનો સંસર્ગ ક્યારેય રાખવો નહીં ભલે આજના યુગ પ્રમાણે દેશ પ્રમાણે વસ્ત્ર પરિધાનની વ્યવસ્થા બદલાતી હોય એ બરાબર છે પણ એવા વસ્ત્રો તો ના પુરુષોએ પહેરવા જોઈએ ના સ્ત્રીઓએ પહેરવા જોઈએ કે જેનાથી કોઈ પારકા પુરુષ કે પારકી સ્ત્રીને એના વિશે કુભાવ થાય ઘણી વખત સમાજમાં કુભાવ ઉત્પન્ન કરવાનું કાર્ય જે નથી સમજી શકતા એવા પહેરેલા વસ્ત્રો જ કરતા હોય છે માટે સમાજની અંદર અને સત્સંગની અંદર તો હાલે જ નહીં સત્સંગની અંદર તો પુરુષ હોય સ્ત્રીઓ હો સત્સંગની અંદર જે કોઈ આવે સત્સંગની અંદર ગમે ત્યાં જાઓ તમે લગ્ન પ્રસંગોમાં જાઓ બધી જ જગ્યાએ તમારા વ્યવહાર કરો પણ શ્રીજી મહારાજની આજ્ઞા છે આપણા અંગો દેખાય એવા વસ્ત્રો આપણને ન શોભે ન શોભે શ્રીજી મહારાજની આજ્ઞા છે એ પાડવાથી શું લાભ અને કેટલો ગેરલાભ એ તો મહારાજને ખબર જ છે ગેરલાભ કેટલો થાતો હશે મહારાજે આ વિચારીને કીધું હશે આદાનંદ સ્વામી જેવાએ એ વિચારીને લખ્યું હશે એવું વિચારું કે આપણા કરતાં બહુ મોટા છે આપણે એનાથી વધારે બુદ્ધિવાળા તો નથી ને માટે મર્યાદાઓ રાખીને વર્તું ભગવાન આગળ ઘણા તો ચાલીસ વર્ષના ચડી પહેરીને આવી જાય ભગવાન આગળ ચડી ચાલીસ વર્ષના હોય પચીસ વર્ષના થઈ ગયા હોય પછી ચડ્ડી પહેરીને વાય ભગવાનની મર્યાદા રાખવી પડે એવું છે જેને ક્રિકેટને વોલીબોલના મેદાનમાં પહોંચી જવાય હવે એમ આવી જાય હા હા વોલીબોલ રમે ને ક્રિકેટ રમે ત્યાં ચડી પહેરાય પણ ભગવાન આગળ મર્યાદાથી વર્તાય દૂધપણું કરનારી સ્ત્રી ધુતારી ઠગારી વેશ્યાના રૂપમાં જે સ્ત્રી રહેતી હોય એનો સંસર્ગ ક્યારેય રાખવો નહીં તેનો સંપર્ક દૂરથી તજી દેવો નજર નાખનારી કે તેના જેવી જે જોગની સ્ત્રીઓ હોય તેનો પણ સંગ કરવો નહીં જે સ્ત્રીમાં ન હોય એટલે ચારિત્ર શુદ્ધ જે સ્ત્રી ના હોય કપટી હોય કદરૂપી હોય એનો સંગ પણ ન કરવો સ્વયરીની કામિની પૂંચચલી આ ત્રણ પ્રકારની કુલટા સ્ત્રીઓ પતિત ગણાય છે આ બધી ખરાબ સ્ત્રીઓના લક્ષણો છે શ્રીજી મહારાજે પણ શિક્ષાપત્રીમાં ત્રણે ત્રણને લખી છે પોતાની ઈચ્છા અનુસાર વર્તવાળી પોતાના ગોત્રમાં જ વ્યભિચાર કરવાવાળી આવી બધી સ્ત્રીઓ જે ખરાબ સ્ત્રીઓ છે ટૂંકમાં એનો સંગ ના કરવો તેનો સંસર્ગ ભૂલથી પણ થઈ જાય તો ક્યારેય પતિવ્રતા પણ રહેતું નથી જ્યાં જાજા સમાજનો મેળો ભરાતો હોય ત્યાં સતીએ તેને જોવા માટે ક્યારેય જવું નહીં બહુ જાજો સમાજ હોય ત્યાં પણ સતી એ મેળો જોવા માટે બધે જાવું નહીં હા તમે અહીં આગળ જ જાવ ક્યાંય બીચ ઉપર જાઓ કે બીજી કોઈ જગ્યાઓએ જાઓ તે બધી જગ્યાએ નુકસાનકારક છે એકલા કાંઈ સાધુને નુકસાનકારક છે કે સાધુને ત્યાં ના જવાય એવું નહીં એક એક સદગ્રહસને પણ ના જવાય કારણ કે ત્યાં તો બધું જેમ તેમ જ લોકો ફરતા હોય તો ત્યાં જેમ તેમ ફરે છે એ જગ્યાએ આપણે જઈએ છીએ શાસ્ત્રની અંદર લખ્યું કે કોઈ ખરાબ વસ્તુ જોવાથી એ હૃદયમાં પ્રવેશી જાય છે તો એ જગ્યાએ એક હરિભગત જે કલ્યાણને માટે નીકળ્યો છે કેવી રીતે જઈ શકે ત્યાં એક શા માટે જાય ઘર ક્યાંક એવી જગ્યાએ જાવું જોઈએ કે જે જગ્યાએ આપણા ધર્મ નિયમ પડે જે જગ્યાએ આંખથી કાનથી કોઈ રીતે પાપનો પ્રવેશ ન થાય એવી રીતે જવું જોઈએ અથવા તો એવી રીતે જાવું જોઈએ કે જા જ્યાં સમુદાયની અંદર ભગવાનની ભક્તિ થતી હોય એવી રીતે એવા કાર્યક્રમો ગોઠવવા જોઈએ પણ કોઈ રીતે આપણે મોક્ષના માર્ગે નીકળેલા છે ને ક્યાંક ભૂલા ના પડી જઈએ એટલે આપણને શાસ્ત્રો સજાગ કરે છે સજાગ કરે છે તમે ક્યાંક તમારા તમે તમે તમારી કંઈક વેબસાઇડો તમે યુટ્યુબ કથાઓ સાંભળવા માટે વાપરતા હો ને તો પણ તમારા અક્ષરો જો બે ખોટા ડબાઈ જાય ને તો જિંદગીની અંદર તમે અનુભવ્યું ના હોય ને જિંદગીમાં જોયું ના હોય ને સાંભળ્યું ના હોય ને એમાં તમારી વૃત્તિઓ ફેલાઈ જાય પછી કથા તો કથા જ રહે અને કથાની જગ્યાએ બીજી વ્યથાઓ ઘણી વધી જાય ઘણી વેધી જાય અને પાપ કરવાની વૃત્તિ જીવની જન્મો જન્મની છે એક જન્મની નથી જન્મો જન્મની છે ભગવાન તરફની વૃત્તિ તો આ જન્મે મોટા પુરુષો જગાડે ત્યારે જાગે છે અને પાપની વૃત્તિ તો જન્મો જન્મની જાગેલી છે એકવાર આમ ઉતર્યો એટલે ઉતરતો જ જાય ઉતરતો જ જાય ઉતરતો જાય ઉતરતો જ જાય માટે ધ્યાન રાખવું ગમે તે સાધન વાપરો પણ સાવધાન રહો બહુ સાવધાન રહો તમારા મોબાઈલોમાં આ તો એટલું જગત આવી ગયું છે ને કે ક્યાંય તમે જવું જ ના પડે આખા જગતમાં ફરવા જગતને જોવા જ ના જવું પડે મોબાઈલોમાં જગત આવી ગયું છે અત્યારે કોમ્પ્યુટરમાં જગત આવી ગયું છે એટલે એ કેટલા આઈપેડમાં જગત આવી ગયું છે હવે એ જગત જે આવે એ જગતને આપણે બે વખત પાંચ વખત જો જોવાઈ ગયું કોઈથી ભૂલથી એક તો માંડ 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 એનો આપણે નિષેધ કરીને સત્સંગ કરીને આમ આવતા હોઈએ અને એવા કેટલાય મોમોક્ષુઓ છે કે જેના કારણે પાછા ફેંકાઈ જાય છે કેટલા સારા હોય ભગવાનના માર્ગે કેટલું આગળ વધી શકે એવા હોય ભગવાનને પામી જાય એવા હોય એ પણ પડી જાય માટે બહુ સાવધાન રહેવું આ બધું જોવું સાંભળવું એ પ્રકારનું પરિધાન કરવું બધું જ પાપ જ છે બધું પાપ છે વિવેકશીલ પતિવ્રતાએ તીર્થ કરવા માટે પણ એકલા જવું નહીં પોતાને ઘેર રહીને જ ભગવાન શ્રીહરિને જે ભજે તે જ સાની સતી કહેવાય સતી સ્ત્રીએ વિવાહ આદિમાં પણ જવું નહીં એકલા એકલા ક્યારેય ના જવું એમ કહે છે પોતાના પતિમાં જ બધું સુખ માનવું કોઈ આવશ્યક કામ હોય અને તે સમયે તેનો પતિ સૂતો હોય તો પણ સતીએ પતિને જગાડવો નહીં હા પેલો હજુ થાકીને ઊંઘ્યો હોય કેટલી જોબ કરીને આવીને થાક્યો હોય અને અલબલાવે એવું ના કરવું એને શાંતિથી આરામ કરવા દેવું વળી જ્યારે પોતાના પતિ સુખેથી આરામ કરતો હોય કે બેઠો હોય ત્યારે તેને કોઈ પણ કામ કરવા માટે પ્રેરણા કરવી નહીં હા એ થાકેલો હોય ત્યારે ના કરવી એવું પતિઓએ સમજવું કે ક્યારેક પતિવ્રતા સ્ત્રી જ છે પણ બીમાર છે ક્યારેક થાકી પાકી હોય ક્યારેક એને ના મોડો હોય થોડું તો પતિઓએ પણ ધ્યાન રાખવું કે એને એ વખતે હેરાન ના કરવી કે આ બનાવી દે ખવડાવી દે આમ કરી દે ધોઈ નાખ હશે ભાઈ થાક્યા જ બીમાર છે આજ હોઈ જાય આજે હું રાંધી દઉં હાલો એમ કરી દેવું તો રાજી થાય પતિવ્રતા તો બીજે દિવસે પછી એમ થાય કે ઓ મારા પતિ આવવા છે મને રાંધીને જમાડે છે તો પતિવ્રતા જો હાચી હોય તો બીજે દિવસથી પાછી ભલે બીમાર હોય તો એ પાછી કામ કરવા લાગે અને જો પતિવ્રતા પૂરી ના હોય તો કે બરાબર છે ભલે કરતા કરવા દો એને પંદર દી સતી સ્ત્રી જ્યારે રજસ્વલા થાય ત્યારે તેને પોતાના પતિથી દૂર જ રહેવું ત્રણ દિવસ સુધી પોતાનું મુખ દેખાડવું નહીં નિપુણ સ્ત્રીએ ચોથે દિવસે સ્નાન કરવું પવિત્ર થયેલી સ્ત્રીએ ધોયેલા વસ્ત્ર પહેરવા પછી પ્રેમથી હૃદયમાં ભગવાનનું ધ્યાન કરવું અને પોતાના પતિના ચરણોમાં પ્રેમથી પ્રણામ કરવા ખૂબ જ પ્રેમ રસથી ભરપૂર થઈને પતિની સેવા કરવી બહુ અગત્યનો ધર્મ આવ્યો જે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં એકસોને ચુમોતેરના શ્લોકની અંદર કીધો છે કે સતી સ્ત્રીએ રજસ્વલા જ્યારે થાય એને માસિક ધર્મ જે આવે છે મહિને જે રજો રજો દર્શન થાય છે એ જ્યારે થાય ત્યારે એ ધર્મને બહુ ચીવટતાપૂર્વક પાળવો બહુ ચીવળતાપૂર્વક અને પતિએ પણ એટલો સહકાર આપો પતિવ્રતાને ઘણો રજસ્વલા ધર્મ પાળવો હોય પણ આને ત્રણ દિવસ રાંધવાની શ્રદ્ધા જોઈએ ને પતિવ્રતા સ્ત્રીને ત્રણ દિવસ રંધાય જ નહીં ત્રણ દિવસ એને એ રસોડાની અંદર જઈ જ ના શકે ત્રણ દિવસ એ ગમે ત્યાં અડી પણ ના શકે રજસ્વલા ધર્મ એ અતિ આવશ્યક છે રજસ્વલા ધર્મ જે નથી પાડતા જેના ઘરમાં નથી પડાતો ચોખ્ખી સો ટકાની વાત છે કે એના ઘરની અંદર ભગવાન ક્યારેય રહી જ ના શકે રજસ્વલા ધર્મ ગયો તો એના ઘરમાં ભગવાન છે જ નહીં ભલે જે હશે તો ગુરુસ્વામી આરતી પચાસ નહીં પાંચસો વખત થતી પણ ભગવાન ના રહે અધર્મ છે રજો રજસ્વલા ધર્મ ના પાડવો એ ઘરનો બહુ મોટો અધર્મ છે અને એટલી સ્ત્રીએ કેવી રીતે પાડી છે કે ઓલો પુરુષ હોય એ ઠૂઠા જેવો જ કોઈ દી રાંધે જ નહીં ને કાંઈ કરે જ નહીં એ કે તાર કરવું તારે જ કરવું પડશે હું કંઈ થોડો રાંધું જ્ઞાન ત્યાં જઈએ તો ગુરુજી નથી કહેતા ગુરુજી કહે કે અમે પૂછીએ કે મસાલા તો કે સ્વામી હું તો તમારા જેવો જ છું મને તો કાંઈ ખબર ના પડે મસાલા ક્યાં છે કારણ કે ત્રણ દી કોઈ દિવસ કરતો હોય ખબર પડે ને હળદી અહીં છે મીઠું અહીં છે રાય અહીં છે જીરું અહીં છે એ તો ખબર પડે ને કરતો ન હોય તો કેમ ખબર પડે એટલે પુરુષોએ પણ ખાલી સતી ગીતા સાંભળી અને એકલું બહેનો પણ ના લાદી દેવું થોડું આપણે થોડી શ્રદ્ધા રાખવી કાલો ત્રણ દી આપણે રાંધી દઈએ અને બહેનો લગભગ સજાગ હોય છે ને ખબર હોય કે આ ટાઈમે મારે આવો ધર્મ આવે છે એટલે પહેલાં થોડું ઘણું બનાવી દેતા હોય પણ ક્યારેક આ તો કુદરતી છે ક્યારેક એને અચાનક કોઈ પ્રોબ્લેમ થયો અને માસિક દર્શન કોઈ એના ધારવા કરતાં વહેલું થયું તો પુરુષોએ રાંધી દેવું જોઈએ બનાવવું જોઈએ ઠાકોરજીને થાળ ધરાવવો જોઈએ બનાવીને અને સ્ત્રીને પણ ત્રણ દિવસ જમાડવી જોઈએ બુદ્ધિશાળી માણસો ઘણી વખત એનો છેદ ઉડાડતા હોય છે પણ અહીંયા આગળ બહુ સરસ પંચ વર્તમાન વટલું નહીં નહીં એમાં અનાદિમુક્ત એવા નારાયણ મામાએ એ પુસ્તક લખેલું છે ને એમાં થોડું ઘણું એમને બહુ સરસ આમાં સંશોધન કરીને જે લખ્યું છું હું થોડું બેઠું થોડાક શબ્દો વાંચું છું કેટલાક અત્યારના ડૉક્ટરો એ પણ એના વિશે શું કહે છે એવું વાંચું છું જેનાથી બુદ્ધિજીવી જીવો એને પણ ખ્યાલ આવે કે આ શાસ્ત્રોમાં લખેલા ઋષિમુનિઓએ ધર્મો શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં લખેલું એ આજનું વિજ્ઞાન પણ માને છે આજના ડોક્ટરો પણ માને છે સાંભળો જ્યારે રજસ્વલા માસિક ધર્મ આવે છે ત્યારે સ્ત્રી શરીરમાં થતી હોર્મોન્સ સ્ત્રાવોની અને અંડાશયમાં અંડ વિસર્જનની એક કુદરતી પ્રક્રિયા છે તબીબી વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ રજસ્વલા સ્ત્રીમાં થતી રજસ્ત્રાવની ક્રિયાની અશુદ્ધિ ત્રણ દિવસ સુધી રહે છે એવું તબી તબીબી વિજ્ઞાન પણ માને છે માટે એ સમય દરમિયાન થતાં શારીરિક ફેરફારો અને મનોવલન મનના મૂળમાં થતા ફેરફારો અને મનોદૈહિક આરામ તથા આંતરબાહ્ય શુદ્ધિ રાખવી જરૂરી છે સ્ત્રી આજ્ઞા છે ત્રણ દિવસ સુધી કોઈ મનુષ્યને વસ્ત્રાદિકને આપતકાળ સિવાય અડવું નહીં ચોથે દિવસ નહીં શુદ્ધ થયા પછી અડવું આ દિવસોમાં આરામ માનસિક શાંતિ અને સંયમ અતિ આવશ્યક ગણ્યા છે સ્ત્રીના પોતાના તથા અન્યના શારીરિક અને માનસિક આરોગ્ય માટે આ હિતાવહ છે આજકાલ બધાએ પ્રમાદને લઈને નથી પાડતા હોતા પરંતુ શારીરિક અશુદ્ધિની સાથે સ્ત્રીમાં માનસિક ફેરફારો પણ થતા વૈજ્ઞાનિકોએ નોંધ્યા છે માનસિક હતાશા થવી આ માસિક ધર્મ દરમિયાન સ્ત્રીને આટલું થાય માનસિક હતાશા થવી સ્વભાવ ચીડિયો થવો મનની એકાગ્રતામાં ઉનપ આવવી કોઈ કાર્યમાં ચેન ન પડવું સ્મરણ શક્તિમાં થોડી ઉનપ જણાવી વગેરે માનસિક ફેરફારો થોડે ગણે અંશે થાય છે પેટ કમર અને સ્નાયુના કેટલાક દુખાવાને લઈને પણ આરામ કરવાની ઈચ્છા વર્તે છે આ પ્રકારના ફેરફારો વિશેષજ્ઞોએ નોંધ્યા છે માસિક ધર્મ દરમિયાન સ્ત્રીના શરીરમાંથી અશુદ્ધ અને વિસ્મય તરંગો વહે છે તે હાનિકર્તા છે આ સમય દરમિયાન નીકળતા વિસ્મય તરંગોને એટલે કે આંદોલનોને એ જે તરંગો છે એને સામાન્ય ભાષાની અંદર ઓછાયો કે છે સ્ત્રીનો ઓછાયો અને સ્ત્રીના ઓછાયા વિશે નિસ્કુળ સ્વામીએ એકસો ને છઠ્ઠા પ્રકરણની અંદર બાવીસમી કડી છે ભક્ત ચિંતામણીમાં નારી ઓછાયે અહી અંધ થાય નારી ઓછા એ ન રૂજાય શું લખ્યું નિષ્કુળન સ્વામીએ કે નારીનો ઓછાયો પડે એવી રજસ્વલા સ્ત્રીનો એ એ તરંગો એના આંદોલનોની એટલા ક્ષેત્રની અંદર જો સાપ આવે ને અહી એટલે સાપ તો સાપ પણ આંધળો થઈ જાય વિચારો એ કેવા વિસ્મય તરંગો હશે સાપ આંધળો થઈ જાય આ નિષ્કુળન સ્વામીએ લખ્યું છે આપણને મનાય કે ના મનાય ગા નારું રૂજાય એવું નિષ્કુળન સ્વામીએ લખ્યું છે ભક્ત ચિંતા મનીમાં આવા મોટા પુરુષના વચનો અનાજ અને વગેરે બગડે છે છે આવી વાત પરો મનોવિજ્ઞાનના વિશેષજ્ઞો કહે છે કે આવા સમય દરમિયાન સ્ત્રીઓને સૂક્ષ્મ સૃષ્ટિમાં રહેલા મલિન અને આસુરી તત્વોથી પીડા થવાનો સંભવ પણ વધી જાય છે માટે શારીરિક શુદ્ધિની સાથે પ્રભુની પ્રાર્થના અને નામ સ્મરણ કરવાની વિશેષ એ દરમિયાન સ્ત્રીઓને જરૂર પડે છે આ બાબતે કેટલાક ડોક્ટરો જે કે છે સાંભળો શેરિક નામના એક વિખ્યાત ડોક્ટરે પ્રયોગો દ્વારા સાબિત કર્યું છે કે રજસ્વલા સ્ત્રીના શરીરમાંથી નીકળતા વિસ્મય તરંગો હાનિકર્તા છે ઓછાયો જે કીધું ને નિષ્કુળન સ્વામીએ એ શેરિક નામના એક વિખ્યાત ડોક્ટરે આ લખ્યું છે રજસ્વલા સ્ત્રીના હાથમાં રાખેલા ફૂલનું કરમાઈ જવું તેના હાથમાં મૂકેલા દેડકાના હૃદયની ગતિ મંદ પડી જવી વગેરે તારાનો પ્રયોગો દ્વારા તેમને કાઢ્યા છે આ સમય દરમિયાન જો તે સ્ત્રી પોતાના પતિનો કે અન્ય પુરુષનો સંગ કરે અને જો ગર્ભ રહે તો શારીરિક અને માનસિક ખોડ ખાપનવાળી સંતતિ જન્મે એવી ચેતવણી પણ એ શેરિક નામના ડૉક્ટરે આપેલી છે પ્લિની નામક એક રોમન લેખક એવું નોંધે છે કે રજસ્વલા સ્ત્રીના સ્પર્શથી દૂધ અનાજ અથાણા વગેરે જલ્દી બગડી જાય છે અમેરિકન પ્રોફેસર સીખ એ પણ એવું લખે છે કે રજસ્વલાના શરીરમાં પ્રબળ વીસ હોય છે તે જો હરિયાળી ઉપર ચાલે તો તે તે તથા આજુબાજુના ફૂલ પાંદડાને તુલસી વગેરે કરમાઈ જાય છે ને ફળો સડી જાય છે અમેરિકન જનરલ ઓફ ક્લિનિકલ મેડિસિન ઈસવીસન ઓગણીસો ને એકવીસની બુકમાં આ લખેલું છે પ્રાચીન મિસરની પ્રજામાં રજસ્વલાએ એકાંતમાં રહેવું એવો રિવાજ છે હવે તમે વિચારો આજના લોકો માને છે આ આજનું વિજ્ઞાન ને આજના ડોક્ટરો માને છે અને કેટલાક સત્સંગની અંદર બહુ જાજી બુદ્ધિ વધી જાય એ નથી માનતા બુદ્ધિ ઓવરફ્લો થઈ ગઈ હોય ને ઓવરફ્લો ઉભરાઈ ગઈ હોય ને એ નથી માનતા પારસી તથા ઇસ્લામ ધર્મમાં પણ રજસ્વલા સ્ત્રીઓને શુદ્ધ નથી ગમતા યહૂદી ધર્મમાં સાત દિવસ સુધી રજસ્વલા ધર્મ પાળનનો નિર્દેશ છે આપણે ત્યાં તો મહારાજે ત્રણ દિન ચોથે દિન સુધી કીધી છે યહૂદી ધર્મમાં હાથ દી પાડે છે રજસ્વલા ધર્મ બહુ ચુસ્ત ધર્મ છે યહૂદી તો બહુ ચુસ્ત ધર્મ છે એને ગર્ભવતી સ્ત્રી હોય ત્યારે પણ કેટલા પ્રકારના એને કેટલું એની ગર્ભવતી સ્ત્રીની આજુબાજુ કોઈ પ્રકારનું જગતનું કશું લઈ જ નહીં જવાનું લોકો એને બહુ મળે નહીં એને એકાંતમાં રાખે અને એને રિલિઝિયન એના રિલિજિયનના ધર્મો વિશેની માહિતીને એ જ એને વધારે આપવામાં આવે યહુદી ધર્મ તો બહુ ચુસ્ત છે સાત દિવસ રજસ્વલા ધર્મ પાડવાનો એમાં નિયમ છે ટૂંકમાં તમામ ધર્મોની અંદર એને કેન પ્રકારે રજસ્વલા સ્ત્રીને અસ્પૃશ્ય ગણે છે એ વખતે એને દૂર રહેવું ને ભજનની અંદર રહેવું ધર્મ પાડવું એવું તમામ ધર્મો કહે છે આવા મોટા ડોક્ટરો કહે છે એટલે રજસ્વલા ધર્મોના ધર્મોને પાળવા જોઈએ રજસ્વલાના સ્પર્શથી પુરુષોમાં સુસુપ્ત કામુકતા જલ્દી ઉઠે છે એવું પણ વિજ્ઞાનનું માનવું છે માટે આ સમય દરમિયાન સ્ત્રી ભક્તોએ આ ધર્મ પાળવો જોઈએ અને પુરુષ ભક્તોએ એ ધર્મ પાળવાની અંદર એને મદદરૂપ થવું જોઈએ એવો આ રજસ્વલા ધર્મ છે રજસ્વલા ધર્મ નથી પાળતા એ ભૂત પ્રેતાદિકની યોનિને પામે છે એવું શાસ્ત્રમાં છે જાનબાઈએ એક ભૂતનું કલ્યાણ કરેલું પોતાના ગામની અંદર એક વાનિયાની સ્ત્રી હતી ને જાનબાઈ એનું કલ્યાણ કરેલું એ ભૂત કેમ થઈ હતી લક્ષ્મીચંદ શેઠની એક પત્ની હતી ઘરવાળી હતી અને ભૂત થવાનું કારણ બીજું બધું તો કરેલું પણ રજસ્વલા ધર્મ નહોતો પાડ્યો જાનબાઈના આખ્યાન દરમિયાન એ વાત વિસ્તારથી આપણે સાંભળેલી છે ને કરેલી છે એટલે મેં એ ટૂંકમાં કીધી છે પણ રજસ્વલા ધર્મ પાળવો બહુ જરૂરી છે પોતાનો પતિ જ્યારે બહાર ગામ ગયો હોય ત્યારે પતિવ્રતાએ પોતાના પતિનું હૃદયમાં ધ્યાન કરીને સૂર્યના દર્શન કરવા પર પુરુષને ઝેર સમાન ગણવો સ સતી સ્ત્રીએ લલાટમાં કુમકુમનો ચાંદલો કરવો શેથામાં સિંદૂર પૂરવો આંખોમાં કાજળ આંજવું છાતી ઉપર કાપડું પહેરવું અને માળખા માથાના વાળ સુંદર રીતે ગૂંથવા મુખમંડન કરે એવું તાંબુ લાભૂસણ હળદર અને તેલ વગેરેથી મનોહર વેશ રાખો અંગો અંગમાં ઘરેના સજીને પહેરવા જે પતિવ્રતા સ્ત્રી પોતાના પતિનું લાંબુ આયુષ્ય ચાહતી હોય તેને શરીર ઉપરના શણગાર તજી દેવા નહીં પોતાના વિચારોને શુભ રાખવા એટલે કે મંગળસૂત્ર આદિક જે એના ચિહ્નો છે એ પતિવ્રતા સ્ત્રીએ રાખવા સતીએ રજકી એટલે કે ધોબન એનો સંસર્ગ રાખવો નહીં જે સ્ત્રીના હૃદયમાં ધર્મનો લેશ પણ નથી તે તો ધર્મનો ભંગ થાય એવો જ ઉપદેશ કરે માટે પોતાના પતિવ્રતાના ધર્મનો ભંગ થાય એવી વાત કરનારને છોડી દેવી પતિવ્રતાનો ધર્મ પાડતી ના હોય હવે એનો સંગ કરે જેવો સંગ એવો રંગ કેમ તારો ધનિત તને બહુ દબાવે છે હું તો ખખડાઈ નાખું તતડાઈ નાખું બોલે હું આપણી સામે એટલે ઓલીને પાવર ચડી જાય એ બાપડી સતી ધર્મ સતી ગીતા સાંભળીને પતિ ધર્મ પાળવા જાતી હોય ત્યાં એક મળી જાય આવી ઓલીને ઉતાર દે એટલે એવાનો ના કરવો સ્ત્રી પોતાના પતિથી વિમુખ થઈ જાય તે તો પતિના અવગુણ જ અવગુણને જ બતાવવાની પતિ સિવાયના અન્ય પુરુષમાં જેને આસક્તિ હોય આવી સ્ત્રીનો સંબંધ પતિવ્રતાએ રાખવો નહીં કારણ કે એને પોતાના પતિ સિવાય બીજા પુરુષમાં આસક્તિ હોય એટલે એની પાસે વાતો પણ એવી હોય તો એ કોઈ સ્ત્રીનો પતિવ્રતાનો ધર્મ ચૂકાવી શકે છે માટે એવાનો સંગ ના કરવો પુરુષોએ પણ એવું ધ્યાન રાખવું કે જે એવા પુરુષો હોય જે પારકી સ્ત્રીમાં આસક્ત હોય એવી વાતો કરતા હોય એનાથી હંમેશને માટે પુરુષ ભક્તોએ પણ દૂર રહેવું જે સ્ત્રીને કાંઈ બોલવાનો ધંગ ધડો ન હોય જે સ્ત્રી વિશ્વાસઘાત કરનારી હોય સ્ત્રીનો વેશ ધારી રહેલો જે હિજડો હોય આ બધાનો સંસર્ગ સત્ય રાખવો નહીં જે સ્ત્રી બહુ બોલકી હોય બહુ બોલ બોલ કરતી હોય પુરુષના વેશમાં રહેતી હોય જાજાગીર ભટકતી હોય જુગાર રમતી હોય કેફી પદાર્થને ખાતી પીતી હોય આ તો માવા મસાલા આવી ગયા છે ને હે હારા હારા ઉજળિયાતના ઘરમાં ઇન્ડિયાની અંદર તો માવા મસાલા આવી ગયા છે અહીંયા આગળ કેટલી દીકરીઓ દારૂ પીતી થઈ ગઈ છે દારૂ પીતી બોલો લાગટ પટેલો બ્રાહ્મણોની દીકરીઓ આ દારૂ પીતી થઈ ગઈ શરમ આવે એવી વાત થઈ ગઈ આવે એવી દીકરીઓનો એ એવી જે એ ભ્રષ્ટ થઈ ગઈ એ છોકરીઓ એને સંગ નથી મળ્યો જે થયું એ પણ એના કારણે જો સત્સંગી પણ પોતાની દીકરીને સાચવે નહીં એને સંસ્કાર આપે નહીં તો એની અંદર પણ એક કુસંગ આવે માટે કુસંગથી બચવું એનો લેસ પણ સંગ સત્ય કરવો નહીં જે સ્ત્રી ચુગલીખોર હોય ચાડી કરવાવાળી હોય વઢકની હોય પોતાના પત્યારે રોજ બાધા જ કરતી હોય બાધવામાં સુરવીર હોય એનો સંગ ના કરવો ચોરી કરનારી હોય મનની મેલી હોય અતિ ચંચળ હોય વધાર પડતો આહાર કરનારવાળી હોય એવા અપાર અપલખનવાળી હોય અને જે પતિનો દ્વેષ કરનારી હોય તેનો સંગ કરવો નહીં સતી સ્ત્રીએ પોતાનું ઘર છોડીને બહાર ભટકવું નહીં જ્યાં ત્યાં બહુ ભટક્યા ના કરવું તેમજ કપડાં પહેર્યા સિવાય ક્યારે સ્નાન કરવું નહીં કેટલાક ધર્મો રિપીટ થાય છે તમને થાય કે આગળ કીધું સ્નાન કરવું નહીં એ પણ આવ્યું કારણ આ શંખ ઋષિએ જે કીધા છે એ ધર્મો છે આગળ સતી ગીતાના થાય એટલે કેટલાક રિપીટ થશે હજુ પર પુરુષ પોતાના અંગોને દેખે તેમાં ત્રાસ અને ભય પામે ક્યારેય નિર્લત થઈને વેન ઉચ્ચારે નહીં અન્ય નર અંગ દેખે તામે અતિ ત્રાસ ભય પાવે યા મેં નિર્લજન વાચન બોલેકા બહુ પતિવ્રતા કહાવત તબહુ અતિ ત્રાસ ભય પાવે યામે એને એવા વસ્ત્રો પહેરવા નહીં કે કોઈ પુરુષને દેખીને એના તરફ કુદૃષ્ટિ થાય ત્યારે જ તે સ્ત્રી પતિવ્રતા કહેવાય પતિવ્રતાના ધર્મનું આચરણ કરનારી સ્ત્રીઓએ ખાંડનીઓ સાંભેલું કે સાવરણી એની ઉપર બેસવું નહીં અને તેમજ ઉમરામાં કે પથ્થર ઉપર બેસવામાં દોષ જાણીને તેના ઉપર બેસવું નહીં અહીં કીધું ઉમરામાં બેસવું નહીં આ બધાનું કારણ એ છે ઉમરામાં બેઠા હોય ગમે ત્યાં દેશની અંદર ઘરની બહાર બેઠા હોય ત્યાંથી આખા ગામના પુરુષો નીકળતા હોય એની કુદૃષ્ટિ ન પડે એટલા માટે આ બધી મર્યાદાઓ છે શાસ્ત્રોની કે આવી રીતે સત્તી જે સ્ત્રી છે પતિવ્રતા જે સ્ત્રી છે એને લજ્જાશીલ રહેવું ટૂંકમાં એને પુરુષની જેમ જ્યાં ત્યાં જે જે જગ્યાએ બેસી ના જવું અને જ્યાં ત્યાં ફરવું નહીં જેની તેની સાથે બોલવું નહીં આ બધી મર્યાદાઓ છે અને અંગસંગના સમય સિવાય પતિની આગળ પણ ક્યારેય નિર્લજ ન થાય અને પતિની રુચિમાં પોતાની રૂચિને જે મેળવી દે તેને પતિ સ્ત્રી કહેવાય ઊંચે આસને જે ન બેસે અને જે નીચ ગાળો ન બોલે પરગેર ભટકતી ન ફરે તે સતી સ્ત્રી કહેવાય છે આ ગાળો તો બોલવી જ નહીં એવું છે ગાળો પણ ઘણી વખત અમુક જગ્યાએ એવા શ્લોકો આવડી ગયા હોય તો બોલાતી હોય પણ સ્ત્રીના મોઢે એ સારું ના લાગે પુરુષના મોઢે સારું ના લાગે શ્રીજી મહારાજે તો ના જ પાડી છે કે પુરુષે ના બોલવી ને સ્ત્રીએ ના બોલવી આ દેશમાં જ મને ખબર નથી કે એવું હોય બાકી દેશની અંદર તો ઘણી વખત હારા હારા ભગત નહીં હોય બોલો થોડો ક્રોધ આવે ને તો સીધું ગાળથી જ ચાલુ થયો બોલે તમે ભગત છો ને તમારા મોઢે ગાળ કેમ નહીં શોભે પણ એવા હોય પછી ખબર પડે કે ઓહો સંતો ઊભાતા ખબર ના રહી પછી એ ટેવ હોય ને તો ઘણી વખત સંતોની ભેગા હોય તોય બોલાઈ જાય ખબર ના રહે કે સંતો કારણ કે તો સ્વભાવ છે ને માટે એવા અપશબ્દો આપણે ભગવાનના ભક્તોને ના શોભે જ્યાં ત્યાં રખડવું જ્યાં ત્યાં બેહવું જેની તેની યારે વાતો કરવી એ આપણા જેવા બધા સત્સંગોને શોભે જ નહીં આપણને શોભારૂપ જ નથી હવના સમુદાયમાં શોભે બહેનો બહેનોના સમુદાયમાં પુરુષો પુરુષોના સમુદાયમાં શોભે એ મર્યાદા તોડીને કોઈ મહિમાના ઓથે કાંઈ સત્સંગ કરવો નહીં કરાવવો નહીં કાંઈ મહિમા સમજવો નહીં ને બહુ વાતો કરવી નહીં પોતાના જેટ કે સસરા સાંભળે તે રીતે ઊંચે અવાજે બોલવું નહીં બકવાટ કરવો નહીં નિર્લત થઈને અત્યંત હસવું નહીં અન્ય પુરુષનો સ્પર્શ કરવો નહીં પર પુરુષની સામે પ્રેમથી જોવું નહીં પોતાનું મન વશ રાખવું ઇત્યાદિક પતિવ્રતા નારીની અનાદિકાળની રીત છે લો આવી રીત પતિવ્રતાની છે એવું બાલ શર્માજીએ ભક્તિદેવીને કીધું છે ભક્તિદેવી બહુ ગુન્યલ છે ને એટલે બાલ શર્મા કે મારે હજુ કાંઈ કહેવું છે એટલે હજુ પાછો એક તરંગ આખો ભક્તિ દેવીને કથા સંભળાવશે એથી શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચેતન સાગરના પ્રથમ પૂરમાં બાલ શર્માએ ભક્તિના પ્રતિ સતી ગીતાના સતી ગીતામાં પતિવ્રતાના ધર્મ કયા એ નામે ત્રેવીસમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવ ભક્તિ ભક્તિધર વાસુદેવ माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे श्रीगणश्यां महरा